બિલ્કિસ બાનોના દોષિતોની જેલ મુક્તિના કેસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજાના તમામ 11 દોષિતોને જેલમુક્ત કર્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ અંગે ચુકાદો આવ્યો જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે આજ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. ખંડપીઠે ગયા વર્ષે 12 ઓક્ટોબરે આ કેસમાં પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ કેસની કોર્ટમાં સતત 11 દિવસ સુધી સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારે દોષિતોની સજા માફી સંબંધિત ઓરિજિનલ રેકોર્ડ રજૂ કર્યા હતા. ગુજરાત સરકારે દોષિતોની સજા માફ કરવાનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો હતો. સમય પહેલાં દોષિતોની જેલમુક્તિ પર સુપ્રીમ કોર્ટે સવાલો પણ ઉઠાવ્યા હતા. જોકે કોર્ટે કહ્યું હતું કે સજા માફીની વિરુદ્ધ નથી, પરંતુ તે સ્પષ્ટ થવું જોઈએ કે દોષિતો કેવી રીતે માફી માટે પાત્ર બન્યા. સુનાવણી દરમિયાન એક દોષિત માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ દલીલ કરી હતી કે સજાની માફીએ દોષિતે સમાજમાં ફરીથી જીવવાની આશાનું એક નવું કિરણ જોયું છે અને તેને ઘણો પસ્તાવો પણ થઈ રહ્યો છે.